સ્થિર ઉભા રહો. ઓમ. બંને હાથ પંજા સામસામા ખુલ્લા રાખી આગળ લંબાવો. ધીરે ધીરે હાથ માથા ઉપર લાવો. હળવેથી ઉપર તરફ ખેંચો. સ્નાયુઓમાં ખેંચાણનો અનુભવ કરો. સ્નાયુઓ શિથિલ કરતા કરતા હાથ મૂળ સ્થિતિમાં નીચે લાવો. સ્નાયુઓમાં હળવાશનો સુંદર અનુભવ કરો. હવે ફરી બંને હાથને ધીરે ધીરે માથા ઉપર લાવો. સ્નાયુઓમાં ખેંચાણનો અનુભવ કરો. સ્નાયુઓ શિથિલ કરતા કરતા બંને હાથ મૂળ સ્થિતિમાં નીચે લાવો. રિલેક્સ રિલેક્સ. હવે બંને પગ વચ્ચે થોડું અંતર રાખી ઊભા રહો. ડાબા હાથને ડાબી દિશાથી ધીરે ધીરે માથા ઉપર લાવો. હળવેથી ઉપર તરફ ખેંચી હાથને ધીમે ધીમે ઘડિયાળના કાંટાની જેમ જમણી તરફ લઈ જાઓ. આમ થતાં શરીર કમરમાંથી જમણી બાજુ વળશે અને જમણો હાથ જમીન તરફ જશે. હવે સ્નાયુઓ ઢીલા મૂકી હાથ અને શરીર મૂળ સ્થિતિમાં લાવી દો. હવે જમણા હાથને જમણી દિશાથી ધીરે ધીરે માથા ઉપર લાવો. હળવેથી ઉપર તરફ ખેંચી સ્નાયુઓમાં ખેંચાણ અનુભવી હાથને ધીમે ધીમે ઘડિયાળના કાંટાની જેમ ડાબી તરફ લઈ જાઓ. સ્નાયુઓ ઢીલા મૂકી હાથ અને શરીર મૂળ સ્થિતિમાં લાવો. ફરી ડાબા હાથને ધીરે ધીરે માથા ઉપર લાવો. હળવેથી ઉપર તરફ ખેંચી હાથને ધીમે ધીમે ઘડિયાળના કાંટાની જેમ જમણી તરફ લઈ જાઓ. સ્નાયુઓ રિલેક્સ કરી મૂળ સ્થિતિમાં આવો. ફરી જમણા હાથને ધીરે ધીરે માથા ઉપર લાવો. હળવેથી ઉપર તરફ ખેંચી હાથને ધીમે ધીમે ઘડિયાળના કાંટાની જેમ ડાબી તરફ લઈ જાઓ. મૂળ સ્થિતિમાં આવો. રિલેક્સ રિલેક્સ. હવે બંને હાથને કમર ઉપર પાછળ ટેકવી માથાને ધીરે ધીરે પાછળ તાળો. પહેલા મણકાથી છેલ્લા મણકા સુધી હળવાશથી વળવાનો પ્રયત્ન કરો. કમરના સ્નાયુઓમાં ખેંચાણનો અનુભવ કરો. સ્નાયુઓ ઢીલા મૂકી હવે હળવેથી આગળની તરફ ઝૂકો. જેમને મણકાની તકલીફ હોય તેમને આગળની તરફ ઝૂકવું નહીં. સ્નાયુઓ શિથિલ કરી મૂળ સ્થિતિમાં આવો. હવે ફરી માથાને ધીરે ધીરે પાછળ તાળો. સ્નાયુઓમાં ખેંચાણ અનુભવો. સ્નાયુઓ શિથિલ કરી હળવેથી આગળ તરફ નમો. સ્નાયુઓ શિથિલ કરી મૂળ સ્થિતિમાં આવો. રિલેક્સ રિલેક્સ. હવે બે પગ વચ્ચે થોડું અંતર રાખી ડાબા હાથના પંજાને ધીરે ધીરે બગલ સુધી ખેંચો. સાથે સાથે કમરમાંથી જમણી તરફ વળતા જઈ જમણા હાથને સીધો ઘૂંટણ સુધી લઈ જાઓ. સ્નાયુઓ શિથિલ કરી મૂળ સ્થિતિમાં આવી જાઓ. હવે જમણા હાથના પંજાને ધીરે ધીરે બગલ સુધી ખેંચો. સાથે સાથે કમરમાંથી ડાબી તરફ વળતા જઈ ડાબા હાથને સીધો ઘૂંટણ સુધી લઈ જાઓ. સ્નાયુઓ શિથિલ કરી મૂળ સ્થિતિમાં આવો. ફરી ડાબા હાથના પંજાને ધીમે ધીમે બગલ સુધી ખેંચો. કમરમાંથી જમણી તરફ વળતા જઈ જમણા હાથને ઘૂંટણ સુધી લઈ જાઓ. સ્નાયુઓ શિથિલ કરી મૂળ સ્થિતિમાં આવો. ફરી જમણા હાથના પંજાને ધીરે ધીરે બગલ સુધી ખેંચો. સાથે સાથે કમરમાંથી ડાબી તરફ વળતા જઈ ડાબા હાથને સીધો ઘૂંટણ સુધી લઈ જાઓ. સ્નાયુઓ શિથિલ કરી મૂળ સ્થિતિમાં આવો. રિલેક્સ રિલેક્સ. હવે કમરના સ્નાયુઓને શિથિલ કરીશું. બંને હાથને હથેલીઓ સામસામી રાખી આગળ લંબાવો. ધીરે ધીરે બંને હાથને ડાબી તરફ પાછળ લઈ જાઓ. કમરના સ્નાયુઓમાં ખેંચાણનો અનુભવ કરો. સ્નાયુઓને શિથિલ કરતા જઈ મૂળ સ્થિતિમાં આવો. હવે બંને હાથને ધીરે ધીરે જમણી તરફ પાછળ લઈ જાઓ.
કમરના સ્નાયુઓમાં ખેંચાણનો અનુભવ કરો. સ્નાયુઓ શિથિલ કરી મૂળ સ્થિતિમાં આવો. આ પ્રમાણે ફરી બંને હાથને ધીરે ધીરે ડાબી તરફ પાછળ લઈ જાઓ. સ્નાયુઓમાં ખેંચાણનો અનુભવ કરો. સ્નાયુઓ શિથિલ કરતા જઈ મૂળ સ્થિતિમાં આવો. ધીરે ધીરે બંને હાથને જમણી તરફ પાછળ લઈ જાઓ. કમરના સ્નાયુઓમાં ખેંચાણનો અનુભવ કરો. સ્નાયુઓ શિથિલ કરી મૂળ સ્થિતિમાં આવો. રિલેક્સ રિલેક્સ. હવે બંને હાથ કમર ઉપર ટેકવો. ધીરે ધીરે એડી ઊંચી કરતા જઈ બંને પગના પંજા ઉપર ઉભા રહો. છેક થાપા સુધી પગના સ્નાયુઓમાં ખેંચાણનો અનુભવ કરો. સ્નાયુઓ શિથિલ કરી એડીને ધીમે ધીમે પાછી જમીન ઉપર લાવો. પગના સ્નાયુઓમાં શિથિલતાનો અનુભવ કરો. ફરી ધીરે ધીરે એડી ઊંચી કરતા જઈ બંને પગના પંજા ઉપર ઉભા રહો. છેક થાપા સુધી પગના સ્નાયુઓમાં ખેંચાણનો અનુભવ કરો. સ્નાયુઓ શિથિલ કરી એડીને ધીમે ધીમે પાછી જમીન ઉપર લાવો. હવે પગના પંજા જમીન ઉપર રહેવા દઈ પગની એડી વારાફરતી ઉપાડો. એડી ઊંચી થતાં પગ ઘૂંટણમાંથી થોડો વળશે અને એડી નીચે થતાં પગ સીધો થશે. પગના સ્નાયુઓમાં ખેંચાણ અને શિથિલતાનો અનુભવ કરો. આ પ્રમાણે 5-7 વખત કરો. રિલેક્સ રિલેક્સ. હવે પગ થોડા ખુલ્લા રાખી ઉભા રહો. ખભામાંથી હાથના સ્નાયુઓને ઢીલા કરો. હવે ડાબા હાથને ધીરે ધીરે ઘડિયાળની દિશામાં ગોળ ગોળ ફેરવો. 3 વખત ફેરવો. હવે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 3 વખત ગોળ ગોળ ફેરવો. હવે જમણા હાથને ધીરે ધીરે ઘડિયાળની દિશામાં ગોળ ગોળ ફેરવો. હવે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 3 વખત ગોળ ગોળ ફેરવો. રિલેક્સ રિલેક્સ. હવે બંને પગ વચ્ચે ખભા જેટલું અંતર રાખો. કમરથી ઉપરનો ભાગ ઢીલો કરી શરીરનું બધું વજન પગ ઉપર અનુભવો. બંને હાથ ખભામાંથી ઢીલા કરી પાછળની તરફ લઈ જાઓ. ત્યાં થોડું દબાણ આપી ઢીલા છોડી દો. હાથ સહજ રીતે ઝોલા ખાતા આગળ આવશે. ફરીથી હાથ શરીરની પાછળ લઈ જાઓ. સહેજ દબાણ આપી અને ઢીલા મૂકી આગળ ઝૂલાવો. આમ હાથને 7-8 વખત ઝૂલાવતા રહો. હાથમાં શિથિલતાનો અનુભવ કરો. રિલેક્સ. હવે બંને હાથ આગળ લાંબા કરી હથેલી જમીન તરફ રાખી શરીરની સ્થિરતા જાળવતા જાળવતા ઘૂંટણ ધીમે ધીમે વાળતા હળવેથી જમીન ઉપર બેસી જાઓ. હવે બંને પગને આગળ લાંબા કરી હાથ પાછળ ટેકવી આરામથી બેસો. બંને પગ વચ્ચે 1 ફૂટ જેટલો અંતર રાખો. ઘૂંટીમાંથી બંને પગના પંજાને ધીરે ધીરે બહારથી અંદર ગોળાકારમાં ફેરવો. 2-3 વખત ફેરવો. હવે અંદરથી બહાર 2-3 વખત ફેરવો. રિલેક્સ રિલેક્સ. હવે બંને પગને નજીક લાવો. ધીરે ધીરે પંજાને ઘૂંટીમાંથી જમીન તરફ વાળો. પંજાના સ્નાયુઓમાં ખેંચાણનો અનુભવ કરો. સ્નાયુઓ શિથિલ કરી પંજાને મૂળ સ્થિતિમાં લાવો. ફરી ધીમે ધીમે પંજાને ઘૂંટીમાંથી જમીન તરફ લાવો.
ખેંચાણનો અનુભવ કર્યો. સ્નાયુઓ શિથિલ કરી પંજાને મૂળ સ્થિતિમાં લાવો. રિલેક્સ રિલેક્સ. હવે ડાબા પગને ધીરે ધીરે ઘૂંટણમાંથી વાળો. બંને હાથ વડે ઘૂંટણને પેટ સાથે દબાવો. આમ થતાં પગનો પંજો જમીનથી સહેજ અંતર થશે. હવે પગના સ્નાયુઓ શિથિલ કરી પગ પાછો લાંબો કરો. હવે જમણા પગને ધીરે ધીરે ઘૂંટણમાંથી વાળો. બંને હાથ વડે ઘૂંટણને પેટ સાથે દબાવો. પગનો પંજો જમીનથી સહેજ અંતર થશે. હવે પગના સ્નાયુઓ શિથિલ કરી પગ પાછો લાંબો કરો. ફરી ડાબા પગને ધીરે ધીરે ઘૂંટણમાંથી વાળો. બંને હાથ વડે ઘૂંટણને પેટ સાથે દબાવો. હવે પગના સ્નાયુઓ શિથિલ કરી પગ પાછો લાંબો કરો. ફરી જમણા પગને ધીરે ધીરે ઘૂંટણમાંથી વાળો. ઘૂંટણને પેટ સાથે દબાવો. હવે પગના સ્નાયુઓ શિથિલ કરી પગ પાછો લાંબો કરો. હવે પલાટીવાળી સુખાસનમાં બેસો. બંને હાથને હથેળીઓ ખુલ્લી રાખી આગળ લાવો. ધીરે ધીરે મુઠ્ઠીઓ વાળો. હળવેથી મુઠ્ઠી દબાવી થોડી ક્ષણ ખેંચાણનો અનુભવ કરી મુઠ્ઠી ઢીલી છોડી. આમ મુઠ્ઠીઓ 3-4 વાર ફોલ બંધ કરો. હથેળીઓમાં ખેંચાણ અને શિથિલતાનો અનુભવ કરો. હવે મુઠ્ઠીઓ વાળી ધીમે ધીમે કાણામાંથી બહારથી અંદર ગોળ ગોળ 3-4 વાર ફેરવો. હવે ઉલટી દિશામાં અંદરથી બહાર 3-4 વાર ગોળ ગોળ ફેરવો. રિલેક્સ. હવે હાથના પંજાઓને કાંડામાંથી મુક્તપણે હલાવો. સ્નાયુઓ શિથિલ કરી કંપન વધાર ન જઈ થોડી ક્ષણો પંજાને કાંડામાંથી હલાવતા રહો. રિલેક્સ રિલેક્સ. હવે બંને હાથને ખભાને સમાંતર લંબાવો. પંજાને જમીન તરફ રાખી ખભા અને હાથના સ્નાયુઓ શિથિલ કરી હાથને કાંડામાંથી મુક્તપણે હલાવો. થોડી ક્ષણો હલાવતા રહો. હાથમાં શિથિલતા અનુભવો. રિલેક્સ રિલેક્સ. હવે બંને હાથને ઘૂંટણ ઉપર ટેકવેલા રાખો. બંને ખભાને ધીરે ધીરે કાન તરફ ઊંચા ખેંચો. ખેંચાણનો અનુભવ કરો. સ્નાયુઓ શિથિલ કરી ખભાને મૂળ સ્થિતિમાં નીચે લાવો. ફરી ખભાઓને ધીરે ધીરે કાન તરફ ઊંચા ખેંચો. ખેંચાણનો અનુભવ કરો. સ્નાયુઓ શિથિલ કરી ખભાને મૂળ સ્થિતિમાં નીચે લાવો. રિલેક્સ રિલેક્સ. હવે સુખાસનમાં બેઠા રહી હથેળીઓ ઘૂંટણ ઉપર ટેકવેલી રાખો. બંને હાથને ખભામાંથી ગોળ ગોળ ફેરવો. સાથે સાથે હથેળીઓ ઘૂંટણ ઉપર ઘડિયાળની દિશામાં 3-4 વાર અને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 3-4 વાર ગોળ ગોળ ફેરવો. રિલેક્સ રિલેક્સ. હવે બંને હાથને ઘૂંટણ ઉપર ટેકવેલા રાખી ગરદનને ધીરે ધીરે પાછળ કાઢો. સેટ દબાણ આપો. સ્નાયુઓમાં ખેંચાણનો અનુભવ કરો. સ્નાયુઓ શિથિલ કરી ગરદનને મૂળ સ્થાને લાવો. ફરી ગરદનને ધીરે ધીરે પાછળ કાઢો. સેટ દબાણ આપો. સ્નાયુઓમાં ખેંચાણનો અનુભવ કરી સ્નાયુઓ શિથિલ કરી ગરદનને મૂળ સ્થાને લાવો. રિલેક્સ રિલેક્સ. હવે ગરદનને ધીરે ધીરે ડાબી તરફ ખભા સુધી લઈ જાઓ. થોડું દબાણ આપી સ્નાયુઓમાં ખેંચાણનો અનુભવ કરો. સ્નાયુઓ શિથિલ કરી ગરદનને મૂળ સ્થિતિમાં લાવો.
હવે ગરદનને ધીરે ધીરે જમણી તરફ લઈ જાઓ, થોડું દબાણ આપી ખેંચાણનો અનુભવ કરી સ્નાયુઓ શિથિલ કરી ગરદનને મૂળ સ્થિતિમાં લાવો. ફરી ગરદનને ડાબી તરફ કપા સુધી ધીમે ધીમે લઈ જાઓ, થોડું દબાણ આપી સ્નાયુઓમાં ખેંચાણનો અનુભવ કરી સ્નાયુઓ શિથિલ કરી ગરદનને મૂળ સ્થિતિમાં લાવો. ફરી ગરદનને જમણી તરફ લઈ જાઓ, ખેંચાણનો અનુભવ કરી સ્નાયુઓ શિથિલ કરી ગરદનને મૂળ સ્થિતિમાં લાવો. રિલેક્સ રિલેક્સ. હવે શવાસન માટે તમારી જગ્યા ઉપર ચક્કર સુઈ જાઓ. બંને પગ વચ્ચે લગભગ 1 ફૂટ જેટલું અંતર રાખી પગને ખુલ્લા છોડી દો. બંને પગના પંજાને ઢીલા છોડી દો, જેથી પગના પંજાની છેલ્લી બે આંગળીઓ જમીન તરફ દળેલી રહે. તમારા બંને હાથ શરીરથી લગભગ 1 ઇંચ જેટલા થોડા દૂર રાખો. હાથના પંજા આકાશ તરફ, આંગળીઓ સીધી નહીં કે મુઠ્ઠી વળેલી નહીં, એ રીતે સહેજ વળેલી રાખો. હવે આંખો હળવેથી બંધ કરી દો. હવે તમારું સમગ્ર ધ્યાન, તમારી સમગ્ર ચેતના તમારા શરીર ઉપર લાવો. બંધ આંખોએ પગના આંગળાઓથી છેક મસ્તક સુધી શરીરના એક એક ભાગને ક્રમે ક્રમે જોવાના, એને હળવેથી ખેંચી એમાં ખેંચાણનો અનુભવ કરી શિથિલ કરવાના, અને શિથિલતાનો અનુભવ કરી ભૂલી જવા. હવે તમારું સમગ્ર ધ્યાન તમારા પગના પંજા ઉપર લાવો. પગના પંજાના આંગળાઓને જમીન તરફ વાળી થોડા દબાવી એમાં ખેંચાણનો અનુભવ કરી એને ઢીલા છોડી દો. ફરી પગના પંજાના આંગળાઓને જમીન તરફ વાળો, થોડા દબાવી ખેંચાણનો અનુભવ કરી એને ઢીલા છોડી દો. અહીં તમારા પગના પંજા બિલકુલ શિથિલ થઈ ગયા છે. હવે પગના પંજાને ભૂલી તમારું સમગ્ર ધ્યાન તમારા ડાબા પગ ઉપર લાવો. ધીમે ધીમે ડાબા પગના પંજાથી ખાપા સુધીના સ્નાયુઓને પૂરેપૂરા ખેંચો. પગને જમીનથી સહેજ અંતર થવા દો. પગના સ્નાયુઓમાં ખેંચાણનો અનુભવ કરો. હવે એને ઢીલા છોડી દો. પગ આપમેળે જમીન પર આવી જશે. પગમાં શિથિલતાનો અનુભવ કરો. ફરી ડાબા પગના ખાપા સુધીના સ્નાયુઓને ખેંચો. પગ જમીનથી સહેજ અંતર થશે. સ્નાયુઓમાં ખેંચાણ અનુભવી સ્નાયુઓ ઢીલા છોડી દો. પગ આપમેળે જમીન પર આવી જશે. હવે તમારા ડાબા પગને પણ ભૂલી જાઓ. હવે તમારું સમગ્ર ધ્યાન તમારા જમણા પગ ઉપર લાવો. ધીમે ધીમે જમણા પગના સ્નાયુઓને થાપા સુધી ખેંચો. આમ થતાં જમણો પગ જમીનથી સહેજ અંતર થશે. સ્નાયુઓમાં ખેંચાણનો અનુભવ કરી સ્નાયુઓ ઢીલા છોડી દો. પગ આપમેળે જમીન પર આવી જશે. પગમાં શિથિલતાનો અનુભવ કરો. ફરી ધીમે ધીમે જમણા પગના થાપા સુધીના સ્નાયુઓને ખેંચો. પગ જમીનથી સહેજ અંતર થશે. સ્નાયુઓમાં ખેંચાણનો અનુભવ કરી સ્નાયુઓ ઢીલા છોડી દો. પગ આપમેળે જમીન પર આવી જશે. સ્નાયુઓમાં શિથિલતાનો અનુભવ કરો.
હવે જમણા પગને પણ ભૂલી ગયા. અહીં તમારા બંને પગના સ્નાયુઓ શિથિલ થયેલા છે. હવે તમારું સમગ્ર ધ્યાન તમારા કમર નીચેના સ્નાયુ અને થાપાના સ્નાયુ ઉપર લાવો. ધીમે ધીમે કમર નીચેના સ્નાયુ અને થાપાના સ્નાયુઓને સંકોચ. શરીર કમરમાંથી થોડું ઊંચું થશે. સ્નાયુઓમાં ખેંચાણનો અનુભવ કરી ઢીલા છોડી દો. શરીર આપોઆપ નીચે આવશે. શિથિલતાનો અનુભવ કરો. ફરી ધીમે ધીમે કમર નીચેના સ્નાયુઓ અને થાપાના સ્નાયુઓને સંકોચો. શરીર કમરમાંથી થોડું ઊંચું થશે. સ્નાયુઓમાં ખેંચાણનો અનુભવ કરી ઢીલા છોડી દો. શરીર આપોઆપ નીચે આવશે. સ્નાયુઓમાં શિથિલતાનો અનુભવ કરો. રિલેક્સ રિલેક્સ. હવે કમર નીચેના સ્નાયુઓ અને થાપાના સ્નાયુઓને પણ ભૂલી જઈ તમારું સમગ્ર ધ્યાન તમારી છાતી અને બરડાના સ્નાયુઓ ઉપર લાવો. ધીમે ધીમે ફેફસામાં શ્વાસ ભરતા ભરતા છાતીના સ્નાયુઓને ઉપર તરફ ખેંચો. છાતી જમીનથી સહેજ અંતર થશે. ખેંચાણનો અનુભવ કરી ધીરે રહી છાતીના સ્નાયુઓને ઢીલા છોડી દો. શ્વાસ બહાર. છાતી આપોઆપ જમીન પર આવી જશે. ફરી ધીમે ધીમે શ્વાસ ભરતા ભરતા છાતીના સ્નાયુઓને ઉપર તરફ ખેંચો. છાતી જમીનથી સહેજ અંતર થશે. છાતીના સ્નાયુઓ ઢીલા. શ્વાસ બહાર. છાતી આપોઆપ જમીન પર આવી જશે. હવે છાતીના અને બરડાના સ્નાયુઓને ભૂલી જાઓ. હવે તમારું સમગ્ર ધ્યાન તમારા બંને હાથ ઉપર લાવો. ધીમે ધીમે હાથની મુઠ્ઠીઓ વાળો. ખભા સુધીના સ્નાયુઓને ખેંચો. હાથને જમીનથી થોડા અંતર થવા દો. સ્નાયુઓમાં ખેંચાણનો અનુભવ કરી એને ઢીલા છોડી દો. હાથ આપોઆપ જમીન પર આવી જશે. ફરી બંને હાથની મુઠ્ઠીઓ વાળો. ખભા સુધીના સ્નાયુઓને ખેંચી હાથને જમીનથી થોડા અંતર થવા દો. સ્નાયુઓમાં ખેંચાણનો અનુભવ કરી એને ઢીલા છોડી દો. હાથ આપોઆપ જમીન પર આવી જશે. હવે બંને હાથને પડ્યા રહેવા દો. હવે તમારું સમગ્ર ધ્યાન તમારા ગરદનના સ્નાયુઓ ઉપર લાવો. ગરદનના સ્નાયુઓ ઢીલા કરી તમારા માથાને કોઈ પકડીને બંને બાજુ ફેરવે છે એ રીતે ધીમે ધીમે ડાબેથી જમણે અને જમણેથી ડાબે ગરદનને ફરવા દો. તમારા માથાને કોઈ પકડીને બંને બાજુ ફેરવે છે એ રીતે ધીમે ધીમે ડાબેથી જમણે અને જમણેથી ડાબે ગરદનને ફરવા દો. હવે તમને જે સ્થિતિમાં ગમે એ સ્થિતિમાં તમારા માથાને પડ્યું રહેવા દો. હવે તમારી ગરદનને ભૂલી તમારું સમગ્ર ધ્યાન તમારા જડબા ઉપર લાવો. ધીમે ધીમે તમારા નીચેના જડબાને ખોલો. દાઢીને છાતી તરફ ખેંચાવા દો. હવે દાઢીને ઢીલી કરી દો. જડબું આપોઆપ બંધ થશે. ફરી ધીરે ધીરે નીચેના જડબાને ખોલો. દાઢીને છાતી તરફ ખેંચાવા દો. દાઢીને ઢીલી કરી દો. જડબું આપોઆપ હળવેથી બંધ થશે. ધ્યાન રાખો કે બંને જડબા વિશાય નહીં. હવે જડબાને ભૂલી જાઓ. હવે તમારું સમગ્ર ધ્યાન તમારી આંખો ઉપર લાવો. ધીમે ધીમે આંખોને ખોલો. પૂરેપૂરી ખોલો. બ્રહ્મને ઉપર તરફ ખેંચો. કપાળના સ્નાયુઓને પણ ઉપર તરફ ખેંચો. હવે કપાળના સ્નાયુને ઢીલા કરો. ભ્રમણ ઢીલી કરો. આંખ એની મેળે બંધ થઈ જશે. ફરી ધીમે ધીમે આંખ ખોલો. પૂરેપૂરી ખોલો. બ્રહ્મને ઉપર તરફ ખેંચો. કપાળના સ્નાયુઓને પણ ઉપર તરફ ખેંચો.
કપાળના સ્નાયુઓને ઢીલા કરો. રમા ઢીલી, આંખો આપોઆપ તંદુરસ્ત થશે. અહીં તમારા શરીરના બધા જ સ્નાયુઓ પગના આંગળાઓથી છેક મસ્તક સુધી શિથિલ થઈ ગયા છે, રિલેક્સ થઈ ગયા છે. શરીરના સ્નાયુઓ શિથિલ થવાથી તમારું મન પણ શાંત થતું જાય છે. આ મનને વધુ શાંત કરવા તમારું સમગ્ર ધ્યાન, તમારી સમગ્ર ચેતના તમારા પ્રાણ ઉપર લાવો. પ્રાણ એટલે કે જે શ્વાસોશ્વાસ સહજ રીતે ચાલે છે, એ શ્વાસોશ્વાસને સાક્ષી ભાવે જુઓ. તમારું સમગ્ર ધ્યાન, તમારી સમગ્ર ચેતના તમારા પ્રાણ ઉપર. આ પ્રાણ જોડે ધીમે ધીમે એકરૂપતા સાધવાનો પ્રયત્ન કરો. તમારા પ્રાણ જોડે ધીમે ધીમે એકરૂપ થાઓ. અહીં તમારો પ્રાણ ધીમે ધીમે મન અને સ્થિર થતો જાય છે. અહીં તમારો પ્રાણ ધીમે ધીમે મન અને સ્થિર થતો જાય છે. પ્રાણ જોડે એકરૂપતા સાધો. પ્રાણમય બનાવો. અહીં તમે તમારા પ્રાણ જોડે એકરૂપ થયેલા છો, પ્રાણમય બનેલા છો. તમારો પ્રાણ મંદ અને સ્થિર થયેલો છે. પ્રાણ જોડે એકરૂપ, પ્રાણ મંદ અને સ્થિર. હવે તમારું મન પણ ધીમે ધીમે વધુ ને વધુ શાંત થતું જાય છે. અહીં તમારું મન વધુ ને વધુ શાંત. પ્રાણ મંદ અને સ્થિર, મન શાંત. મન શાંત થવાથી તમારા શરીરના અંદરના અને બહારના બધા સ્નાયુઓ શિથિલ. તમારા શરીરના અંદરના અને બહારના બધા સ્નાયુઓ વધુ ને વધુ શિથિલ. મન શાંત. શરીરના અંદરના અને બહારના બધા સ્નાયુઓ શિથિલ. મન વધુ શાંત. શરીરના અંદરના અને બહારના બધા સ્નાયુઓ વધુ ને વધુ શિથિલ. એક સુખદ ચક્ર ગતિમાન થયું છે. મન વધુ ને વધુ શાંત, શરીરના સ્નાયુઓ વધુ ને વધુ શિથિલ, સ્નાયુઓ વધુ ને વધુ શિથિલ, મન વધુ ને વધુ શાંત. અહીં તમારી કોરોનરી આર્ટરીઓના સ્નાયુઓ પણ શિથિલ. શરીરના બધા સ્નાયુઓ શિથિલ થવાથી આ સ્નાયુઓ પણ શિથિલ થયા છે. તમારી કોરોનરી આર્ટરીઓના સ્નાયુઓ શિથિલ. હવે કોરોનરી આર્ટરીઓ ધીમે ધીમે ખુલતી જાય છે. તમારી કોરોનરી આર્ટરીઓ ધીમે ધીમે ખુલતી જાય છે. વળી મન શાંત થવાથી લોહી પાતળું બને છે અને કોરોનરી આર્ટરીઓમાં લોહીનું પરિભ્રમણ વધી રહ્યું છે. હવે તમારા હૃદયના સ્નાયુઓને પૂરતા પ્રમાણમાં લોહી મળી રહ્યું છે. અહીં તમારા હૃદયના સ્નાયુઓને પૂરતા પ્રમાણમાં લોહી મળી રહ્યું છે. તેઓ પરમ સ્વસ્થતાનો અનુભવ કરે છે. અહીં તમારા હૃદયના સ્નાયુઓ સ્વસ્થ થયેલા છે. આથી તેમનું આંકુંચન અને વિસ્તરણ, હૃદયના સ્નાયુઓનું આંકુંચન અને વિસ્તરણ ખૂબ જ સુંદર રીતે
લયબદ્ધ થઈ રહ્યું છે. હૃદયના સ્નાયુઓનું આંકુંચન અને વિસ્તરણ ખૂબ જ સુંદર, ખૂબ જ લયબદ્ધ. હવે તમારા શરીરના એક એક કોષને પૂરતા પ્રમાણમાં લોહી મળી રહ્યું છે. તમારા શરીરના એક એક કોષને પૂરતા પ્રમાણમાં લોહી મળી રહ્યું છે. હવે આ એક એક કોષ સંપૂર્ણ સ્વસ્થતાનો અનુભવ કરી રહ્યો છે. અહીં તમે સંપૂર્ણ સ્વસ્થ થયેલા છો. આ સ્વસ્થતાનો આનંદ અનેરો, આહલાદક. એ સ્વસ્થતામાં તમે રોકાવ, સ્થિર થાઓ, એને માણો. ધીમે ધીમે ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો, આંખો ખોલો, હાથ અને પગને હલાવી બાજુમાં ફરી તમારી જગ્યા ઉપર બેસી જાઓ. હવે ધ્યાન માટે કરોડરજ્જુને સીધી રાખી શરીરના કોઈ પણ ભાગમાં તણાવ રાખ્યા વગર સ્વસ્થતાપૂર્વક સીધા બેસો. આંખોને હળવેથી બંધ કરી દો. આંખો બંધ કરી તમારા શ્વાસોશ્વાસ જે સહજપૂર્વક સ્વાભાવિક રીતે ચાલે છે એને સાક્ષી ભાવે જુઓ. આ શ્વાસોશ્વાસને વધુ ને વધુ મંદ અને સ્થિર કરવા એકના સ્નાયુઓ દ્વારા શ્વાસોશ્વાસની ક્રિયા કરીશું. બધું ધ્યાન નાભિ પર લાવો. ધીમે ધીમે નાભિ અને પેટના સ્નાયુઓને અંદર તરફ ખેંચો. ધીમે ધીમે નાભિ અને પેટના સ્નાયુઓને અંદર તરફ ખેંચો. શ્વાસ બહાર નીકળશે. પેટના સ્નાયુઓને ઢીલા છોડી શ્વાસ અંદર લે છે. ધીમે ધીમે પેટના સ્નાયુઓને અંદર તરફ ખેંચો. શ્વાસ બહાર. પેટના સ્નાયુઓને ઢીલા છોડી દો. શ્વાસ અંદર. એક ચિત્તે ધ્યાનપૂર્વક આ પ્રમાણે કરો. અહીં તમારા શ્વાસોશ્વાસ પેટના સ્નાયુઓ દ્વારા ચાલી રહ્યા છે. આ શ્વાસોશ્વાસ ધીમે ધીમે મંદ અને સ્થિર થતા જાય છે. હવે તમારું સમગ્ર ધ્યાન, તમારી સમગ્ર ચેતના એ પ્રાણ ઉપર લાવી એ શ્વાસોશ્વાસની જોડે એકરૂપ થાઓ.
આશ્વાસોશ્વાસ જોડે એકરૂપતા સાધો, એક ચિત્તે આશ્વાસોશ્વાસને જોયા કરો. અહીં તમારા શ્વાસોશ્વાસ મંદ અને સ્થિર થયેલા છે, મન પણ શાંત થયેલું છે. હવે તમારા પ્રાણ જોડે, શ્વાસોશ્વાસ જોડે વધુ એકરૂપ થવા, મનને વધુ શાંત કરવા પ્રણવોચ્ચાર કરીશું. જે રીતે સમગ્ર ધ્યાન પ્રાણ ઉપર રાખ્યું, એ જ રીતે ઓમકારના ધ્વનિને સાંભળીશું, એને અનુસરીશું. પાંચ વખત ઓમકાર કર્યા પછી જે શાંતિ પ્રાપ્ત થાય, એ શાંતિની અંદર વિલીન થઈશું, એમાં સ્થિર થઈશું. થોડો સમય ઓમમાં લીન રહી છઠ્ઠા ઓમકારે ધ્યાનમાંથી બહાર આવીશું. તમારું સમગ્ર ધ્યાન નાસિકા ઉપર, તમારું સમગ્ર ધ્યાન, તમારી સમગ્ર ચેતના એ શ્વાસોશ્વાસ ઉપર, અંદર જતા શ્વાસ સાથે અંદર, બહાર જતા શ્વાસ સાથે બહાર. પ્રાણમય, પ્રાણમાં સ્થિર, હથેલીઓ હળવેથી કશી, હથેલીઓને આંખો પર અડાવી ધીમેથી આંખો ખોલો. નારાયણ ગુરુ પુરુષો
કેસેટની મદદથી કરો છો એ યુનિવર્સલ હિલિંગ. Ah.